તો આપ સૌએ જોયા અમરેલીના દ્રશ્યો. આગળ વાત કરીએ તો રાજ્યમાં ધોમધખતા ઉનાળા વચ્ચે સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા વકરી રહી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની સમસ્યાને લઈને સરકારી દાવાઓ વચ્ચે જામનગર શહેરમાં 20,000થી વધુ લોકોને પીવાનું પાણી મળી રહ્યું નથી. ઝી મીડિયાની ટીમે શહેરમાં રિયાલિટી ચેક કર્યું. આ મામલે જામનગરમાં છેલ્લા 5 વર્ષથી શહેરી વિસ્તારમાં ભળેલા નવા વિસ્તારોની પીવાના પાણીને લઈને હાલત કફોડી બની ગઈ છે. મહાનગરપાલિકા દ્વારા સુવિધાના દાવાઓ તો થાય છે, પરંતુ ટેન્કર રાજ હેઠળ 65 જેટલી સોસાયટીના લોકો હજુ પણ ત્રસ્ત છે. જામનગરના શહેરી વિસ્તારોમાં પીવાના પાણીની તકલીફ છે. બીજી તરફ ખેતી પર પણ અસર જોવા મળી રહી છે. છેલ્લા 5 વર્ષમાં શહેરનો વિકાસ વધ્યો તો શહેર વિસ્તારની હદ પણ વધી, જેના કારણે 65 જેટલી નવી સોસાયટીઓ ઉમેરાઈ, જેમાં અંદાજે 20,000થી વધુ નાગરિકોને હાલાકી પડી રહી છે. સરકારી તંત્રએ ગ્રામ્ય વિસ્તારનો મહાનગરપાલિકા હેઠળ સમાવેશ તો કર્યો, પરંતુ પ્રાથમિક સુવિધાઓથી વિસ્તારો હજુ પણ વંચિત છે. પીવાના પાણી જેવી મુખ્ય સુવિધા આ નાગરિકોને મળી નથી. ટેન્કર દ્વારા પીવાનું પાણી પહોંચાડાઈ રહ્યું છે. ગત વર્ષે અપૂરતા વરસાદના કારણે બોરના પાણી પણ ભાંભરા, ખારા અને બિન વપરાશ લાયક બની ગયા છે. હવે તમામ લોકોને માત્ર ટેન્કરના પાણી પર જ આધારિત રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પાણીની પ્રોબ્લેમ બહુ છે અને હું જો 60 વર્ષની છું તો કામે જાઉં, પાછી આવી અને ક્યારે પાણી ભરું, ક્યારે કપડાં ધો, અટાણે કોઈ છોકરા ભેરા રાખીશ તો અટાણે આ ડોલાવને પાણી ભરવું કે છે, કામે જાઉં. અમે 6 વાગે આવી અને અમારા નળના પૈસા લઈ ગયા. 2 વર્ષ થયા, કોઈ ભાવ પૂછવા નથી આવતો કે તમારે નળ કાલ આવશે કે આજ આવશે. અમે નિરાત રાખે, આજ આવશે કાલ આવશે, તો 2 વર્ષ થઈ ગયા. હવે અમે કીધું કે પાણી ક્યારે આવશે, તો કે પાછા પૈસા ભરો. મહાનગરપાલિકાના સુવિધાઓના દાવ વચ્ચે નવા વિસ્તારની તમામ સોસાયટીમાં આ સમસ્યા છે. નવા પડેલા વિસ્તાર પુષ્કર સોસાયટી, તિરુપતિ સોસાયટી સહિતના વિસ્તારોમાં અમારી ટીમ પહોંચી ત્યારે ટેન્કરમાં પાણી ભરવા માટે લોકો જાણે રિસ્ટના વલખા મારતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. સ્થાનિકોનો આરોપ છે કે હજુ સુધી તેમને પીવાના પાણીની સુવિધા નથી મળી, ત્યારે સૌથી પહેલા તો ઘરે ઘરે નળ દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવે. જો એમ ન થઈ શકે તો ટેન્કરનું પૂરતું પાણી અને એ પણ વધુ સમય માટે સમયસર આપવામાં આવે તેવી માંગ થઈ રહી છે, જે લઈને મહિલાઓને પણ ગર્ભપ્રાશ અને અન્ય કામકાજ માટે પૂરતું પાણી મળી રહે. અમને પાણી ની બહુ તબલ છે, પાણી અમારે આવે છે, પણ અમે કામે જાય છે તો પાછું પાણી અમને હાથમાં આવતું નથી. અમે કામે જાય કે પાણી નું કરું, અમારે પૈસા ખવાઈ ગયા. 2 વર્ષ થઈ ગયા કે અમે કરી દઈએ, પણ નતા કરી દીધા. હજે અમે વા ગયા, લાલ બંગલે ગયા, તો અમને એમ કીધું કે તમે પાછા પૈસા ભરો. અમે શેના પૈસા ભરીએ, અમે ગરીબ માણસ છે, અમે ક્યાંથી પૈસા ભરી દઈએ. નમા નથી નિશાળ કે નથી બાલ મંદિર, કઈ નથી અમારા ખોડેલ નગર માં, અને પાણી નથી પૂરું પડતું. જોકે જામનગર શહેરના નવા પડેલા વિસ્તારોમાં ટેન્કર મારફતે અપાતા પાણીની અપૂરતી સુવિધા લઈને મહાનગરપાલિકા તંત્રનો દાવો છે કે હાલ તમામ વિસ્તારોમાં દરરોજ 170 જેટલા પાણીના ટેન્કરના ફેરા મારફતે પાણી પહોંચાડાઈ રહ્યું છે. જોકે વહીવટી તંત્ર દ્વારા રહી પાર્ક વિસ્તારમાં એક ESR પણ ઊભું કરાયું છે, જે નજીકના સમયમાં કાર્યરત થઈ જશે અને નવા પડેલા તમામ વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન પણ વહેલાસર પહોંચી જાય તે માટેની કાર્યવાહી પણ તંત્ર દ્વારા હાથ ધરાઈ છે. 100 જણાનો પરિવાર રહેશે, 100-100 ઘર છે, ત્યારે 1,000ની વસ્તીઓ થાય છે અને 24 કલાકમાં માત્ર ને માત્ર પાણીની ટાંકી એક વાર ભરવામાં આવે છે, ત્યારે આ પરિવાર આ પાણી પીવા માટે પણ ઉપયોગમાં નથી લઈ શકતા, એટલી નિર્દયી પરિસ્થિતિ છે. ત્યારે જામનગરના ખૂણે ખૂણે આ પરિસ્થિતિ છે. આજે તમે અહીંયા જોઈ શકો છો કે આ બૈરાઓ ત્યાં પાણીના સંકટથી એટલા ત્રાહિમામ થઈ ગયા છે અને પાણીના ટેન્કર છે ત્યાંથી કોર્પોરેશનથી નીકળવામાં આવે છે, જેને કોન્ટ્રાક્ટ દીધેલા છે એમાં પણ ક્યાંક ને ક્યાંક કૌભાંડ થયેલા છે. જોકે હાલ તો ઉનાળાના સમયમાં જામનગર ગ્રામ્ય અને નવા પડેલા વિસ્તારની જનતા પાણીનો પુકાર કરી રહી છે, પરંતુ તંત્ર જો સમયસર જાગશે નહીં તો હજુ પણ ઉનાળાના આગામી સમયમાં પાણીની સમસ્યા વધુ ને વધુ વિકટ બનશે, જેને લઈને લોકોના જનજીવનને પણ ભારે અસર પહોંચી શકે છે. એક તરફ હજારો લોકોને છેલ્લા 5 વર્ષથી ટેન્કરના પાણી પર આધારિત રહેવું પડતું, ત્યારે સૌથી મોટો સવાલ એ છે
કે મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ લોકોનો અવાજ ક્યારે સાંભળશે કે પછી ફક્ત સુવિધાના નામે વેરાજ વસૂલા કરશે. ઉનાળાના સમયમાં પાણીની વિકરાળ સમસ્યા ઠેર ઠેર જોવા મળતી હોય છે, ત્યારે જી 24 કલાકની ટીમ દ્વારા જામનગરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જ્યાં પણ પાણીની સમસ્યા ત્યાં મુલાકાત લેવામાં આવી રહી છે. હાલ પણ અત્યારે જામનગરમાં જે છે ખોડિયાનગર વિસ્તારમાં જી 24 કલાકની ટીમ પહોંચી છે. આપ જોઈ શકો છો અહીંના જે રહેવાસીઓ છે તે મહિલાઓ છે, પાણીની સમસ્યાને લઈને ખૂબ જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને અહીં જે 1000 જેટલી વસ્તી છે, 100 થી ઉપર ખોયડા આવેલા છે અને માત્ર 5000 લીટરની જે ટાંકી નાખવામાં આવેલી છે જેમાં ટેન્કરથી પાણી ભરવામાં આવે છે અને એ પણ અપૂરતું અને અસમયસર આવવાના કારણે ક્યાંક ને ક્યાંક અહીંના લોકોને ભારે પાણીને લઈને મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે. ઘરમાં પાણી વપરાશમાં લઈએ કે રોજિંદા વ્યવસાયમાં લેવામાં આવે તેવી પણ તકલીફ લોકોને થઈ રહી છે. ખાસ કરીને મજૂર વર્ગ છે આ બધા આ કમાવા જાય કે અહીં પાણી ભરવા આવે, જો પાણી ભરે તો કમાવામાં તકલીફ પડે ને કમાવા જાય તો પાણી નથી મળતું, ત્યારે આ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અહીં આગેવાનો પણ હાલ અત્યારે આજે પાણીની સમસ્યાને લઈને મુલાકાત માટે આવી પહોંચ્યા છે. આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં જે છે નળના પૈસા પણ ક્યાંક ને ક્યાંક અમુક લોકો દ્વારા લઈ લેવામાં આવે છે, પરંતુ હજી સુધી નળ કનેક્શન પણ અપાયા નથી અને જે આ ટેન્કરો મારફતે પણ પાણી આપવામાં આવે છે તે પણ ક્યાંક ને ક્યાંક અપૂરતો અને અસમયસર છે, જેના કારણે ખૂબ જ મોટી સમસ્યાઓ અને ક્યાંક ને ક્યાંક ટેન્કરમાં પણ કૌભા ના તરવા માટે તેવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જોવું રહેશે કે આ લોકોની જે પાણીની સમસ્યા છે એ તંત્ર ક્યારે ઉકેલ લાવશે. મુસ્તાક દલ, જે મીડિયા, જામનગર.